સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા શાંતિદૂત એવોર્ડ વિજેતા રહીશભાઈ કસબાતી દ્વારા પવિત્ર રમજાન માસમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા માટે સમાજના લોકોને અપીલ કરી. હાલ કોરોનાનો કહેર દેશ સહિત વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત દેશમાં પણ કોરોનાના કહેરથી લોકો પરેશાન છે. ત્યારે ભારતમાં સર્વધર્મના લોકો વસવાટ કરે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ મુસ્લિમ સમાજના અગ્રણીય અને શાંતિદૂત એવોર્ડ વિજેતા રહીશભાઈ કસબાતી દ્વારા લોકડાઉન દરમિયાન શરૂ થનાર રમજાન માસમાં સમાજના લોકોને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા અને પોતાના ઘરોમાં તારાવીની નમાજ પણ ઘરમાં જ ઘરના માણસો સાથે જમાસાત સાથે પડવામાં આવે તો રમજાનના પવિત્ર દિવસોમાં બહાર ફરવા હરવાનું બંધ રાખો તો લોકડાઉન દરમિયાન શહેરીના સમયે લોકોને જગાડવાના નામે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો નહીં. રમજાનની પવિત્ર ઘડીઓ જેમ કે ઇફ્તાર અને તહજ્જુદ વેરા દેશ માટે અને સમગ્ર માનવ વિશ્વની ભલાઈ પ્રગતિ અને વર્તમાન સમસ્યાથી છુટકારો મળે એની ખાસ દુઆઓ કરવામાં આવી તો યુવાનોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે કાર બાઇક લઈને ફરવા ન નીકળવું અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું અમલ કરવો તેવી અપીલ કરવામાં આવી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. પ્રાંતિજના તમામ નગરજનો તથા સાબરકાંઠાની તમામ જનતાને આવનારા રમજાન માસની પ્રથમ તો શુભેચ્છા પાઠવું છું અને આ વૈશ્વિક મહામારીમાં કોરોના વાયરસ નામની મહામારીમાં સર્વેને એક નમ્ર અપીલ કરું છું કે પોતાના ઘરોમાં રહે, સાવધાન રહે અને સાવચેતીપૂર્વક આ લડાઈમાં આપણે સૌ પ્રધાનમંત્રીશ્રીને સપોર્ટ કરી અને આગળ આપણે જીતીને બહાર નીકળીએ તેવી સૌની પાસે હું એક અપેક્ષા રાખું છું. આ રમજાન પવિત્ર રમજાન માસ દરમિયાન દરેક મુસ્લિમ બિરાદરને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરમાં ઇબાદત કરે, નમાઝ તરાવી વગેરે પોતાના ઘરમાં કરે અને પોતાનાથી શક્ય હોય તેટલી તમામ મદદ કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ સિવાય જે કોઈ જરૂરિયાતમંદ છે તેને મદદ કરે અને અલ્લાહ પાસે આ વિશ્વમાંથી આ મહામારીમાંથી આપણો દેશ અને તમામ પ્રજા આપણી તમામ ધર્મના લોકો એક સાથે બહાર નીકળે અને દરેક પોતે એ રહે એવી અલ્લાહ પાસે દુઆ માગું છું અને દરેકને એક છેલ્લે વિનંતી કરું છું કે આ રમજાન માસમાં કોઈ પણ સરકારી પાલનનું ચુસ્તપણે અમલ કરે, તેનો આદેશનું સરકારી આદેશોનું પાલન કરે અને સરકારને સહકાર આપે તેવી અપેક્ષા. જય હિન્દ, જય ભારત.